की चलो सखी चलो सखी सोचन को चले है चलो सखी सोचन को चले है चलो सखी। ओए सुधायु मारो मोबाइल बगड़ी गयो। अरे आमा हूं ला लाइने वाला फोन जो आपने रिपेयर करना के 2 मिनट में। આપણે એક્સપર્ટ ફોન નો કઈથી બોલે છે? હા અહીંયાથી બરાબર આપણે એક્સપર્ટ ફોન ના મારા કાલથી આ સર્કિટ ઉડી ગઈ છે, જો કરંટ નહીં આવતો સર્કિટ હમણાં રિપેર કરી નાખું પડે। થયું તું શું કે તું મને ખાલી આજે પરોળમાં હું ઉઠ્યો અને 2 નંબર કરવા ટોયલેટમાં ગયો તો ત્યાં હું બેસીને ભાઈ ઊભો થવા ગયો ને તેમાં મારા ખિસ્સામાંથી છે ને ફોન પડી ગયો અંદર કાણામાં। એવી અજીબો ગરીબ ઘટના ઘટી મારી સાથે। પહેલા કેને પણ તું બન બન છે કે નહીં? મરી જાય મન પથરી થઈ જશે હમણાં મિત્ર। એમ પથરી ના થાય, ચિકન ગુનિયા થવાના ચાન્સીસ ખરા। એ માર કાઢ લે તું। અરે બેટા શું થયું? તમે શેની ચર્ચાઓ કરી રહ્યા છો? દાદા હા બેટા હું આવી ગયો, બેટા તમારો વડીલ, એકમાત્ર વડીલ હું આવી ગયો। અરે દાદા તમે, મારી તો આંખો તરસી ગયેલી, આંખો આ ગોગલ છે ને એ બી તરસી ગયેલા તમને જોવા માટે। હું તો રડતો તો રોજ આક્રમ કરતો, કેમ તમે ક્યાં જતા રહેલા મને કહો? મારો એક્સિડન્ટ થયેલો યાદ છે ને તમને? યાદ કરો મારી જોડે વડીલો બધા યાદ કરે વડવા દે આઈ ગયો ને યાર। તો બસ તો મને એક્સિડન્ટ થઈ ગયો તો મને હોસ્પિટલ લઈ જવાનું બદલે લોકો પાગલખાને લઈ ગયા ખબર નહીં કેમ। તો પછી હું ત્યાં સારવાર હેઠળ રહીને પછી આવ્યો છું હમણાં અહીંયા। બહુ કારણ ઘટના છે દાદા, તમે છોડો એ બધું। અરે બેટા આટલો આટલો મોટો થયો તો આવા ધંધા કરે છે? તને ખબર નથી કે ટોયલેટ માં જઈને શું કરવાનું? તને શીખવાડ્યું નથી? તારા મમ્મી પાસે સંસ્કાર નથી આપ્યા તને? દાદા એમાં એવું છે ને કે દરેક જણાની જિંદગીમાં છે ને કઈક રાસ હોય છે, એમ મારી જિંદગીનું પણ રાસ છે। બરાબર છે, જેમ તમને સવારે ઉઠીને જ્યાં સુધી 2 સિગરેટ ના કસ ના મારો ત્યાં સુધી પ્રેશર નથી આવતું ને પેલા। આ વાત તો તારી સાચી છે, બસ એ જ રીતે છે ને મને જ્યાં સુધી વિકાસ ગાણો થયો છે ના 10-15 મેસેજ અને ચાઇનાની એલઈડી લાઈટો નો આપણે સૌ વિરોધ કરવો જોઈએ એના 10-15 મેસેજ નથી વાંચી લેતો ને ત્યાં સુધી મને પણ પ્રેશર નથી આવતું, સમજ્યા તમે? મેં વિકાસ ગાંડો નહીં, તું ગાંડો છે તું છું। મને પણ સેમ પ્રોબ્લેમ છે, મને પણ જ્યાં હું ઢીંચક પૂજા ના 2-3 ગીતો ના સાંભળી લઉં ને ત્યાં સુધી મને એ જ તકલીફ। હું સમજી શકું છું, હું તારી વાત સમજુ છું, પણ બેટા આપણે ધ્યાન રાખવું જોઈએ ને, આપણે એકાગ્રતા રાખવાની, ફોન રાખ કેવી રીતે પડી જાય આપણો, આપણે ધ્યાન રાખવું જોઈએ। તો પછી સાચી વાત છે દાદા તમારી, આટલા વર્ષોમાં બીડી લઈને જઉં છું ટોયલેટમાં, કોઈ 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 એક દિવસ પણ મારી બીડી આમ પડી નથી નીચે, અને આ તમારા આજની પેઢીમાં છે ને એકાગ્રતા જ નથી, એકાગ્રતાનો તદ્દન અભાવ છે આજની પેઢીમાં। હું તમારી સાથે સંમત છું, બે અજય દેવગન ની કેસરી જુબાન શાંતિ રાખજે તું, નહીં તો તારા જ ચંપલ નું અથાણું કરી અને તને જ ખવડાવી દઈશ। અટકટ તોફાની અથાણું ખવડાવીશ ચંપલ નું એની તોફાની થઈ ગયો છે છોકરો। ના દાદા હું નટખટ નથી, મારા વિચાર પ્રમાણે એવું છે ને કે જલ્દી તમને એક્સિડન્ટ થયો છે ને ખરેખર તમારું મગજ ને કઈક અસર પડે એવું લાગે તો છે। ખૂબ રે એ 10-15 લવિંગિયા મરચા ખવડાવી દઈશ તને, ભાઈ હું કઈ ફરજે આખા દેશમાં પાણીની શોધખોળ કરજે। સોરી દાદા, સોરી સોરી, મારી વાત સાંભળ, હું તને શું કહું? બોલ બસ બાર, મારી પાસે એક આઈડિયા છે, તારો ફોન બગડી ગયો છે ને તો આપણે છે ને એ ફોનને છે ને હરપિકથી ધોઈ નાખીએ, એટલે બધા કીટાણુ હોય ને કીટાણુ પાસે જતા રહે, એટલે તારો ફોન એકદમ મસ્ત થઈ જશે, ચાલવા મારશે। અક્કલના ઓથમી તારામાં બુદ્ધિ જેવી કોઈ વસ્તુ છે? કઈ હરપિકથી ધોવાય ફોનને? બરાબર છે દાદા તમારી વાત સાચી છે, બેટા તું મારી વાત સાંભળ, તું છે ને ફોનને છે ને ડેટોલથી ધોજે, એટલે તને છે ને 99.99% સુરક્ષા મળશે અને તારો ફોન સરખો થઈ જશે। કોઈને કઈ કહેવા જેવું જ રહ્યું નથી, બધા સરખા જ ભેગા થયા છે, ભગવાન આ શું છે બધું? એટલે મને મોકલેલો નીચે આવા લોકો સાથે મિલાપ કરવા માટે મોકલેલો અહીંયા? હવે ચાલ તું જઈને લઈ આવે મારા માટે બીડી, મને પ્રેશર આવ્યું છે અદ્ભુત પ્રકારનું, એટલે તું મારા માટે બીડી લઈ આવે ચાલ। હા દાદા હું બીડી લઈ આવું, તમે ફટાફટ તમારું કામ પતાવીને આવી જાઓ। ભાઈઓ જગ્યા કરો, દાદાને પ્રેશર આવ્યું છે, જગ્યા કરો, ખસી જાઓ રસ્તામાંથી, જાઓ દાદા। રાતે ખાએ હમને ચાવલ રાજમા, સુબહ બિગડી ગયો હમરો હાજમા કી, ચલો સખી ચલો સખી સોચન કો ચલીએ।